ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધન મજામાં. ધોરણ 9 ની અંદર વિજ્ઞાન વિષયમાં આપણે એક નવો પાઠ ચાલુ કરવા જઈએ છીએ, 15મો. મિત્રો, કોર્સ ની અંદર જેટલા લેસન્સ છે બરાબર, એ લેસન ની અંદર એક 11મો પાઠ છે આપો થયેલો છે. એના સિવાયના જેટલા પાઠ છે એની અંદર પહેલો, બીજો, ત્રીજો, ચોથો, આ ચારે ચાર પાઠ આપણે કરી ચૂક્યા છે. પાંચ છ ને સાત પાઠ બાકી છે. આઠ નવ બે પાઠ થઈ ગયા છે, દસમો બાકી છે. અગિયારમો છે એમની, બારમો બાકી છે, અને અંશોત્તમાં સુધારણ બાકી છે. તો મિત્રો, એક બે ત્રણ ચાર પાંચ અને છ પાઠમાંથી આપણે અંશોત્તમાં સુધારણ એ પાઠ ચાલુ કરીશું, અને એને લગતા જેટલા પોઈન્ટ છે એની આપણે સ્ટડી કરીશું. તો પાના નંબર 203 ઉપર પાર ઉત્પાદનમાં સુધારણા, પેજ નંબર 203, પોઈન્ટ નંબર 15.1. ઓકે, 15.1 ની અંદર પાર ઉત્પાદનમાં સુધારણા એ પોઈન્ટ આવતા આપણે છે, એટલે ઇન્ટ્રોડક્શન છે એમાંથી કશું જ નહીં પૂછાય, ડાયરેક્ટલી પોઈન્ટ વાઇઝ આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. તો અહીંયા પાના નંબર 203 ઉપર પાક ઉત્પાદનમાં સુધારણા, ઇમ્પ્રુવમેન્ટ ઇન ક્રોપ યર્સ. તો અહીંયા ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે, જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી આપણને કાર્બોદિત મળે છે. શું મળે છે મિત્રો? કાર્બોદિત. કઠોળ જેવા કે ચણા, બટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી આપણને પ્રોટીન મળે છે. ચણા, તેલીબિયા જેમાં તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, રાઈ, એરંડા કે દિવેલા, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક આપણને તેલ પ્રાપ્ત થાય છે. શાકભાજી, મસાલા, ફળોમાંથી આપણને વિટામિન, ખનિજ સાર, કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. ઘાસચારાના પાક જેવા કે બરસીમ, એનો બરસીમનો વૈજ્ઞાનિક નામ છે ટ્રિફોલિયમ એલેક્ઝાન્ડ્રિયમ એલ લેગ્યુમસ. આ જવ એટલે કે ઓટ અથવા સુદાન ઘાસના ઉત્પાદનમાં પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં થાય છે. પાના નંબર 204 ઉપર આવેલો મિત્રો, પેજ નંબર 204, તો અહીંયા તમને સમજાવવામાં આવ્યું છે કે કેટલી બધી વસ્તુ છે મિત્રો, એની અંદરથી તમને અલગ અલગ વિશિષ્ટ પ્રકારની વસ્તુ, પ્રોટીન, વિટામિન, ચરબી, કાર્બોદિત બધું મળી રહે છે. તો આ બધું આપણને જેને મળી રહેતું હોય તો આપણું શરીર છે એ સ્વસ્થ રીતે કાર્ય કરી શકે છે. તો અહીંયા પ્રશ્ન છે, અનાજ, દાળ અને ફળો શાકભાજીમાંથી આપણને શું મળે છે? પાના નંબર 204 ઉપર જે પ્રશ્ન છે એનો તમારે આન્સર લખવાનો છે, જે આગળ આપણે સ્ટડી કરી ગયા. વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે. નેચરલી, કુદરતી રીતે મિત્રો, આબોહવા કેવી છે, તાપમાન કેટલું છે, આની ઉપર આખી આખી જે પ્રણાલી છે કામ કરે છે, જેનાથી તેઓને સીધી રીતે વૃદ્ધિ પામી શકે અને તેઓ તેમનું જીવનચક્ર પૂરું કરે છે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પ્રકાશની અવધિ સૂર્યપ્રકાશ કેટલા સમય માટે પડે છે એને સંબંધિત હોય છે. સમજાણ મિત્રો, હવે જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. કેટલાક એવા પણ પાક છે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ, તેને ખરીફ પાક કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, ચોમાસામાં ઉગતો હોય ખરીફ પાક કહેવાય, જેની ખેતી જૂન થી શરૂ થઈને ઓક્ટોબર મહિના સુધી થાય છે. કેટલાક પાક શિયાળો ઋતુમાં ઉમેરાય છે, જેને નવેમ્બર થી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવે છે, તેને રવિ પાક કહે છે. સમજાણો તમને? ખરીફ પાક, રવિ પાક, ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ આ ખરીફ પાકો છે.
કૌચના વર્ણન રાય નરસિંહ લોલી પાપોશ સેના બહુ વધારે પ્રમાણમાં ઉગ્યા ભારતમાં 1952 થી 2010 સુધી ખેતીલાયક ભૂમિમાં 25% નો વધારો થયો છે જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે ઉત્પાદનમાં વધારો કેવી રીતે થયો જો આપણે ખેતીમાં સમાયેલ પ્રણાલીની બાબતમાં વિચારીએ તો આપણે તેના 3 ચરણોમાં વહેંચી શકાય સૌથી પહેલા ચરણમાં બીજની તો પસંદગી કરવી પહેલું ચરણ કયું છે મિત્રો બીજની પસંદગી કરવી બીજ એટલે શું તો કે જેમાંથી આપણે પાક મેળવી શકીએ એવા નાના નાના બીજ એક તો બીજ છે એની પસંદગી કરવી બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી પાકની યોગ્ય દેખરેખ અને ત્રીજા ચરણમાં તેનું સંરક્ષણ કરો શું કરવાનું તેનું સંરક્ષણ કરવાનું બરાબર અને કાપતી કાપણી કે લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવશો આ રીતે પાક ઉત્પાદન છે એમાં સુધારણાની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિ નીચે આપેલ વર્ગમાં વહેંચાયેલી છે પહેલી છે પાકની જાતમાં સુધારણા કરવી બીજું પાકના ઉત્પાદનમાં સુધારણા કરવી ને ત્રીજું પાક સુરક્ષામાં પ્રબંધન કરવું જે આપણે પોઈન્ટ્સ પહેલે ભણી ગયા હવે બીજો પોઈન્ટ છે પાકની જાતમાં સુધારણા શું છે મિત્રો પાકની જાતમાં સુધારણા અહીંયા 15.1.1 છે એ આપણે નીકળી ગયેલો પોઈન્ટ છે એની અંદર આપણે ભણવાનો નથી પાકની જાતમાં સુધારણા પોઈન્ટ છે એ નીકળી ગયેલો છે બરાબર હવે એના પછીનો પોઈન્ટ છે 15.1.2 જે પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન છે તો ચાલો ભણીએ પાન નંબર 205 ઉપર અન્ય ખેતી પ્રધાન દેશોની તુલનામાં ભારત પણ ખેતી નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી થઈ છે એટલા જ માટે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ ધન સૂચના તકનીકી પ્રાપ્યતા ઓછી અથવા વધારે છે ટૂંકમાં ધન અથવા આર્થિક પરિસ્થિતિ ખેડૂતને વિવિધ ખેતી પ્રણાલી અને ખેતીની તકનીકો અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે આપણને ખબર જ છે મિત્રો નાના નાના ખેતરો એમાં બળદથી ખેડ થાય થોડાક મોટા ખેતર હોય તો ટ્રેક્ટરથી થાય ને એનાથી મોટા ખેતરો હોય તો 2-3 ટ્રેક્ટરથી થાય આ રીતે યોગદાન વધુ રોકાણ અને પાક ઉત્પાદનમાં સહસંબંધ છે આ રીતે ખેડૂતની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીનું નિર્ધારણ કરે છે એટલા માટે ઉત્પાદન પ્રણાલી પણ વિવિધ સ્તરની હોઈ શકે રોકાણ વગર ઉત્પાદન ઓછું રોકાણ ઉત્પાદન અને વધુ રોકાણ ઉત્પાદન આ પ્રણાલી સમાયેલી છે હવે 15.1.2 પોષક તત્વ પ્રબંધન એ આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું તો તો આજે આપણે જે પોઈન્ટ્સ લીધા છે 203 ઉપર 15.1 અને 15.1.2 આ બે પોઈન્ટ તમારે તમારી રફ અને બાકી બુકમાં એક એક વાર વ્યવસ્થિત અક્ષર લખવાના છે બરાબર જો વ્યવસ્થિત રીતે લખશો તો તમારો અમલ વ્યવસ્થિત થશે મિત્રો આટલું સમજી લેજો બરાબર પેજ નંબર 203 ઉપર 15.1 205 ઉપર 15.1.2 બરાબર આ તમારે લખવાનું છે ચાલો મિત્રો મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રો પ્રગટ હો સુરક્ષિત રહો અને મંગળ કરતા